અંકલેશ્વરની એનસીટી ખાતે 51મા નેશનલ સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી નૈતિકા પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કામદારો અને અધિકારીઓએ સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. પ્રતિવર્ષ વર્ષે નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ જાહેર કરે છે. લોકોને ઔદ્યોગિક સલામતી વિશે શિક્ષિત કરવા માટે સુરક્ષા અભિયાનનું આયોજન કરે છે. આ વર્ષે નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નેશનલ સેફ્ટી ડે 2022ની થીમ યુવાન માઇન્ડનું સંવર્ધન કરો, સુરક્ષા સંસ્કૃતિનો વિકાસ કરો જાહેર કરવામાં આવી હતી, જે આધારે અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર આવેલ નર્મદા ક્લીનટેક કંપની ખાતે 51મા નેશનલ સેફ્ટી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર એસડીએમ નૈતિકા પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં સેફ્ટી ડેની ઉજવણી નિમિત્તે કામદારો અને અધિકારીઓ તેમજ મહાનુભાવોએ સેફ્ટી અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી 4 માર્ચ છે, પરંતુ 4-10 માર્ચ દરમિયાન એક અઠવાડિયા માટે કામદારો, સમુદાય, શાળા, સલામતી પોસ્ટર અને સ્લોગન સ્પર્ધાનું આયોજન, સલામતી પ્રદર્શન અને અન્ય ઘણા સલામતી અભિયાન સહિત સુરક્ષા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે કંપની ખાતે પ્રાંત અધિકારી નૈતિકાબેન પટેલ, ગજેન્દ્રભાઈ પટેલ અને કંપનીના સીઈઓ પ્રફુલભાઈ પંચાલ જેવા મહાનુભાવોના હસ્તે પર્યાવરણની સુરક્ષાના પ્રતિકરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ નેશનલ સેફ્ટીના ફ્લેગને મહાનુભાવોના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું કે આવા સેફ્ટી સેફ્ટીના નેશનલ સેફ્ટી દિનના દિવસે મને અહીંયા ઇન્વાઇટ કરી છે અને મને પણ આજે સેફ્ટી વિશે જેવું મને ઇન્વાઇટ કરી મને ખબર પડી કે ઇન્વિટેશન છે, એટલે મેં પહેલાં તો સેફ્ટી વિશે વાંચ્યું કે એકચ્યુઅલી છે શું, એટલે મને એના પહેલાં એટલું બધું અમારો ફિલ્ડ નથી, તો પહેલાં એવું નહોતું કે આમાં શું હશે એમ, તો આઈ જસ્ટ ગો થ્રુ ઇટ અને મને ખબર પડી કે આખું એક બહુ મોટી કાઉન્સિલ છે, નેશનલ સેફ્ટી કાઉન્સિલ, જેનું ગઠન 1966માં થયું હતું. ડૉક્ટર રાધાકૃષ્ણ, સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે હતા એમની અધ્યક્ષતામાં એક સેફ્ટી કાઉન્સિલની ગઠન માટે મિટિંગ થઈ હતી અને ત્યારે એની રચનાનું પાયો નંખાયો હતો. પહેલાં આપણો દેશ આઝાદ નહીં હતો, અંગ્રેજોની ગુલામીમાં હતો, તો એ સમયે અત્યારે ઘણી બધી કંપનીઓ ત્યારે પણ હતી, ત્યારે પણ કંપનીઝ એક્ટ હતા, 1889થી ઘણા બધા એક્ટ ચાલી આવ્યા હતા, પણ ત્યારે અંગ્રેજો આપણા દેશમાં ગુલામી અને વેટ પ્રથા જે ચાલતી હતી જે તે સમય, એટલે આપણા લોકો જે હતા, આપણા જે માણસો હતા એમને એક મજૂર તરીકે જ જોતા હતા અને એ રીતે જ ટ્રીટ કરતા હતા, એટલે માણસોની જીવનની કિંમત નહીં હતી, એ લોકોને જીવનની વેલ્યુ નહીં હતી, માત્ર એ લોકોના સ્વાર્થ માટે જે તે સમયે જે પ્રવૃત્તિઓ ચાલતી હતી, એ લોકોના પ્રોડક્શન, એ લોકોનું પ્રોફિટ, એના ઉપર જ બધું એમનું ફોકસ હતું. જ્યારે ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી આપણને આપણા દેશવાસીઓની, આપણા નાગરિકોની આપણને કિંમત થઈ કે જે છે તે આપણે યુનાઇટેડ થઈને જ કરવાનું છે, યુનાઇટેડ થઈને જ રહેવાનું છે અને આપણે જાતે કંપનીઓ સ્ટાર્ટ કરી, આપણો પોતાનો કંપનીઝ એક્ટ આવ્યો અને એમાં કર્મચારીઓ માટે અને ખાસ કરીને ફેક્ટરીમાં કામ કરતા વર્કર્સ માટે સ્પેશિયલ જોગવાઈઓ કરવામાં આવી અને નેશનલ હેલ્થ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી અને 1972થી આપણે નેશનલ સેફ્ટી ડે ઉજવીએ છીએ. 4મી માર્ચ 51મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ આપણે નર્મદા ક્લીનટેકમાં ઉજવી રહ્યા છીએ. એના ભાગરૂપે આજે આપણે એસડીએમ સાહેબ મેડમ, નૈતિકા મેડમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરેલા, એમના હાથે એક પ્લાન્ટેશનનું પ્રોગ્રામ આયોજન કરેલું, પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને દરેક અમારા કર્મચારી વર્તુળ ઓપરેશન, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, અમારા લેબર કોન્ટ્રાક્ટર્સોના જે સ્ટાફ છે તે મેન્ટેનન્સ, સિક્યુરિટી અને ગાર્ડન, આ દરેકોને આજે સુરક્ષાની જે પ્રતિજ્ઞા છે એ અત્યારે લેવડાવી અને એમનું ભવિષ્ય અને આવનારું વર્ષ ખૂબ જ સુરક્ષિત જાય એવી શુભકામનાઓ એમને પાઠવી છે.